નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને રહસ્યનો કાર્યક્રમ સાથે હું છું અંકિત. જો તમારા માથે મજબૂત છત છે તો તમે નસીબદાર છો. જો તમારા ઘરની બહાર નીકળતા જ ડામરના રસ્તાઓ તમને મળે છે તો તમે નસીબદાર છો. કારણ કે આવી મજબૂત છત, પાકા રસ્તા અને સામાન્ય વ્યક્તિ જીવન જીવી શકે તેવી જગ્યા દરેકને નસીબ નથી થતી. આજનો માનવી ભલે ચંદ્ર પર પહોંચી ગયો છે, ટેકનોલોજી મામલે 21મી સદીને ભારતની સદી ભલે કહેવામાં આવે, ભલે શ્રીમંતોની સંખ્યામાં પણ દેશમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, તેમ છતાં દેશના ઘણા એવા ખૂણા છે જ્યાં આજે પણ બે ટંક ભોજન માટે, પીવાના શુદ્ધ પાણી માટે રઝળપાટ કરવી પડે છે. આજે રહસ્યલોકમાં એવા જ એક સ્થાનની વાત કરવી છે જ્યાં જો તમને હોડી ચલાવતા ન આવડે તો તમારું જીવન સાવ દોહલ્યું સાબિત થઈ જાય છે. કયું છે સ્થાન અને શા માટે આ સ્થાન સામાન્ય વ્યક્તિ માટે રહેવાલાયક નથી, તેમ છતાં અહીં લોકો રહે છે, આજે રહસ્યલોકમાં તેની જ કરવી છે વાત. કોઈ પણ દેશ વિકસિત થવા માટે તેની અર્થવ્યવસ્થા પર સંપૂર્ણપણે ભાર આપે છે. ભારત અત્યારે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતની જીડીપી 3.74 ટ્રિલિયન ડોલર છે. એવો અંદાજ છે કે વર્ષ 2027 સુધીમાં ભારત 5 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. દેશમાં કોઈ પણ ક્ષેત્ર કેમ ન હોય, વિકાસની હરણફાળ ભરાઈ રહી છે. ગામ શહેરો બની રહ્યા છે, નગરપાલિકા મહાનગરપાલિકાઓ બની રહી છે. દેશમાં એ દરેક વસ્તુઓ છે જેનાથી દેશ એક સુપર પાવર બની શકે. અને આવા સુપર પાવર દેશમાં કેટલાક સ્થાન એવા પણ છે, કેટલાક વિસ્તારો એવા પણ છે જેને જોતા અને ત્યાં રહેતા લોકોની સ્થિતિ જોતા આપણે એવું વિચારવા મજબૂર થઈએ કે આવી રીતે તો જીવન કેવી રીતે જીવાય. એક એવો વિસ્તાર જેમાં હોડી જ એકમાત્ર સહારો છે, એક એવો વિસ્તાર જ્યાં હોડી ચલાવતા ન આવડતી હોય તો જીવન જીવવું શક્ય નથી. દુનિયાની સૌથી મોટી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી. હવે તમને થતું હશે કે વાત પછાત વિસ્તારની કરી અને એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત ક્યાંથી આવી, તો આપને જણાવી દઈએ કે આ સ્થાન જેની વાત અમે આજે અમારા પ્રોગ્રામમાં કરવાના છીએ ત્યાં પહોંચવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ પહેલો પડાવ છે. મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી પહેલું ગામ મણીબેલી. મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાનું આ મણીબેલી ગામ છે અને આ ગામમાં સ્થિતિ એવી છે કે જો મીઠાની એક થેલી પણ તમારે લેવી હોય તો તમારે અનેકો કિલોમીટરનો વાહનમાં સફર કરવો પડે, નહીં તો હોડીમાં બેસીને 45 મિનિટનો જીવ સટોસટનો પ્રવાસ કરીને કેવડિયા ખાતે આવવું પડે. ત્યારે મણીબેલી ગામની સ્થિતિ ખરેખર શું છે, રહસ્યલોકમાં આજે તેની જ કરવી છે વાત. પાણીમાં ઘર, જી હા, મણીબેલી ગામના લોકોની સ્થિતિ ચોમાસા વગર પણ ભર ચોમાસે જેવું પાણી ભરાય તેવા પાણીમાં જ જીવન નિર્વાહ કરવાનો વારો આવે છે. અમને જ્યારે ખબર પડી કે તુરંત જ તે ગામની પડતાલ માટે અમે એ ગામ જવાનો વિચાર કર્યો, એ દરેક પરિસ્થિતિથી આપને વાકેફ કરાવવાનો વિચાર કર્યો, એ મણીબેલી ગામના લોકોના સંઘર્ષની દરેક ક્ષણો આપને બતાવવાનો વિચાર કર્યો, એક વિશેષ બોટ જે મહારાષ્ટ્રથી બોલાવી પડે છે તે બોલાવી, જરૂરી તમામ મંજૂરીઓ અમે લીધી અને નીકળી પડ્યા એ ગામની સફરે, જે ગામની દરેક જગ્યાએ જીવન જીવવા લોકોને કઈ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે જાણવા મળે છે. મણીબેલી ગામને તમે જ્યારે ગૂગલમાં સર્ચ કરો તો આપ નરી આંખે પણ આ વસ્તુ જોઈ શકશો કે આ ગામ ચારે તરફથી પાણીથી ઘેરાયેલું જ છે. આજે એ જ ગામમાં જવાનો આપણે કરીશું પ્રયત્ન. અમે તમને એક એવા ગામની સફરે લઈ જઈ રહ્યા છે, એ ગામ છે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલું. અમારી સફરની શરૂઆત થઈ ગઈ છે, અમે બોટમાં બેસીને અત્યારે આજે જળ માર્ગે જઈ રહ્યા છે.
ત્યારે આ જળ માર્ગે જઈ રહ્યા છે, ત્યારે ત્યાંની સ્થિતિ કેવી છે તે બતાવ્યું. તો આ જે જળ માર્ગ છે એ જળ અમે તમને બતાવીશું કે આ જળ જે છે દ્રશ્યમાં બતાવીશું. આ બાજુ આ જે જળ જે છે તે જળ તમે જોઈ શકો છો કે આ છે 50-60 મીટર ઊંડું આ જે જળ છે. અને આ જળ માર્ગે અમે બોટના પ્રવાસે એ ગામે જઈ રહ્યા છે અને એ ગામમાં જઈને અમે તમને બતાવીશું કે ગામની સ્થિતિ શું છે. જીવન જીવવું છે તો સંઘર્ષ કરવો પડશે, જિંદગી વિતાવવા હાડ માર્યો વેઠવી પડશે, જિંદગી પસાર કરવા હલેસા મારતા રહેવું પડશે. અહીં મણીબેલી ગામમાં રહેતા લોકો માટે આ વાત સાચી ઠરે છે, કારણ કે અહીં લોકો સાવ કથળેલી પરિસ્થિતિમાં રહે છે અને જિંદગી જીવવા માટે અહીં હલેસા મારીને જ જીવન જીવે છે. અમે પણ જઈ રહ્યા છીએ ગામમાં તેમની પરિસ્થિતિ જાણવા અને કઈ રીતે તેમને કેવડિયા સુધી આવવું પડે છે એક નાનકડી વસ્તુ ખરીદી કરવા માટે તે જાણવા. તમે તસવીરમાં જોઈ શકો છો કે આ ટેકરીઓ જે દેખાય છે એ ટેકરીઓ તમને બતાવી દ્રશ્યમાં કે આ જે ટેકરીઓ જે દેખાય છે એ ટેકરીઓ પર તમે જોઈ શકો છો કે ઘર છે લોકોના, એટલે કે ચારે તરફ જળ છે અને જળની વચ્ચે એમની ટેકરીઓ વચ્ચે ગામ લોકો રહે છે, એટલે કે ચારે તરફ પાણી અને પાણીની આજુબાજુ ચારે તરફ માત્ર જળ જળ અને જળ છે અને વચ્ચે જે ટેકરી છે અને ટેકરી પર લોકોના ઘર છે અને આ ટેકરી પર જે ઘર છે ત્યાં છૂટાછવાયા ઘર છે અને ત્યાં લોકો જીવે છે. ત્યારે આવી સ્થિતિ તેમની કેમ છે અને આવી સ્થિતિમાં તેઓ કેમ છે તેનું ખાસ અમે તમને આ રિપોર્ટ બતાવીશું. આ સવાલ અમને પણ સતાવી રહ્યો હતો કે આવું અહીં રહેતા લોકો સાથે કેમ થયું છે. અમે થોડી તપાસ કરી અને જાણવા મળ્યું કે આ ગામમાં આમ તો રોડ રસ્તા વર્ષો પહેલા હતા, પરંતુ 1990 બાદ આ ગામની સ્થિતિ એવી થઈ કે આ ગામના લોકોને ક્યાંય પણ જવું હોય તો નાવડી હોડી કે બોટમાં જ બેસીને જવું પડે છે અને મીઠું પણ ખરીદવું હોય તો તેઓ મહારાષ્ટ્રથી ગુજરાતની સફર કરે છે. સામાન્ય રીતે લોકોની અવર જવર કરવા માટે નજીકના સ્થળ હોય તો પગપાળા જતા હોય, દૂરનું સ્થળ હોય તો મોટરસાયકલ કાર કે બસમાં જતા હોય અને તેનાથી પણ વધારે જો દૂર જવું હોય તો આપણે ટ્રેનની મુસાફરી કરતા હોઈએ છીએ. પણ તેને મહારાષ્ટ્ર રાજ્યના મણીબેલી ગામની મજબૂરી અત્યારે એવી છે કે આ ગામ ચારે તરફથી પાણીથી ભરેલું છે. સરદાર સરોવર નર્મદા ડેમનું પાણી અહીં આસપાસ પથરાયેલું છે અને તે પણ 70-80 મીટર ઊંડું. એટલે કે વિચારો તમે આટલા ઊંડા પાણીમાં કદાચ જો પડ્યા તો મળો પણ નહીં. તો આ છે મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાનું મણીબેલી ગામ. મણીબેલી ગામ નર્મદા ડેમ જ્યારે બન્યો અને પાણી જ્યારે ભરાયું ત્યારબાદ આ ગામ જે છે એ ટાપુ જેવું બની ગયું છે. ચારે તરફ પાણી છે. ગ્રામજનોએ પોતાના ખેતર જવું હોય તો પણ બોટનો ઉપયોગ કરવો પડે છે. ગામમાં જ્યારે લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ અન્ય પ્રસંગ હોય તો એક ગામથી બીજે ગામ જવું હોય તો બોટનો ઉપયોગ કરવો પડે છે. આમ તો જે એક નજીકનું જે મુલગી છે ત્યાં જવા માટેનો રસ્તો છે, પરંતુ અહીંયાથી 50-60 કિલોમીટર ત્યાં થાય છે. અમે પણ અહીં હોડીના સહારે પહોંચી જ ગયા અને સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. મણીબેલી ગામ ભલે નાનું ગામ છે પણ મહારાષ્ટ્રનું પહેલું ગામ છે અને અહીં 100-150 જેટલા વ્યક્તિઓ વસવાટ કરે છે, જેમના ઘરને જોતા આપણને એવું લાગે કે જો થોડી પણ જોરથી પવન ફૂંકાયો તો ઘર કડરભૂસ થઈ જશે. એક બે ઘરો જે પાણીમાં હતા તેને જોયા બાદ અમે એક ઘરની અંદર પ્રવેશ્યા. સાવ કાચા લાકડામાંથી બનાવેલી દિવાલો, 2-3 દોરી ભેગી કરી પતરાના દરવાજાને ખીલી મારીને બનાવેલું તાળું અને સાવ જવલ્લે જ જોવા મળતી હોય તેવી ટ્યુબલાઇટની સ્વિચ. અહીંના ઘરમાં અંદર પ્રવેશો અને ઘરને નિહાળો તો તમને લાગે કે એક તરફ દેશ વિકાસના મોટા મોટા ડગલા ભરી રહ્યો છે અને તેમાંનું જ એક નાનકડું મણીબેલી ગામ સાવ સામાન્ય સુવિધાઓથી પણ વંચિત છે. ન ગટર લાઇનની સુવિધા, ન ગેસની સુવિધા, ન સ્ટ્રીટ લાઇટની સુવિધા. અહીં ડગલે ને પગલે દેખાય છે તો માત્ર ગરીબી અને લોકોનો સંઘર્ષ. મણીબેલી ગામ ટાપુઓનું બનેલું ગામ છે અને અહીં એક ઘર એક ટાપુ પર છે તો બીજા કેટલાક ઘર બીજા ટાપુ પર. તેવામાં આ ગામના લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો માત્ર હોડીનો જ સહારો લેવો પડે. ગામના લોકો મુખ્યત્વે રોજગારી માટે ખેતી પર જ આધાર રાખે છે.
આ ગામની અંદર તેઓની નાની મોટી ખેતી પણ છે. ખેડૂતોએ પોતાના ખેતર સુધી જવું હોય તો પણ તેઓ નાવડીમાં જતા હોય છે. ગામની અંદર 1-4 ધોરણની પ્રાથમિક શાળા પણ છે, જેમાં મરાઠી ભાષાનું જ્ઞાન પણ અપાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મહારાષ્ટ્ર રાજ્યનું આ ગામ છે જ્યાં ગામના લોકો ગુજરાતી અને આદિવાસી ભાષા જ બોલે છે. આ ગામની વસ્તી ખાસ કંઈ નથી, કારણ કે આ સરદાર સરોવર નર્મદા ડેમના ડૂબાણમાં આવેલું ગામ છે અને ગામમાં રહેતા ગ્રામજનોનું સ્થળાંતર ગુજરાતમાં અલગ અલગ વસાહતોમાં કરાય છે, મહારાષ્ટ્રમાં પણ કરાય છે. પરંતુ તેમના નાના નાના પ્રશ્નો જે છે તેને લઈને તેઓનું સ્થળાંતર કામ અહીં કાં તો બાકી છે અને કાં તો તેઓ અહીંથી જવા નથી માંગતા. સ્થિતિ એવી છે કે અહીં રોડ ન હોવાના કારણે એમ્બ્યુલન્સની સુવિધા પણ નથી, જેથી સરકારે એમ્બ્યુલન્સ બોટની સુવિધા કરી આપી છે. એટલે કે જો સારવાર લેવા પણ ક્યાંક જવું હોય તો તમારે માત્ર બોટનો જ આધાર રાખવો પડે છે. અહીંયા રહેતા કેટલાક લોકો સાથે પણ અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. અમારા ગામમાં મોટી દુકાન નથી, કેવડિયા જવું પડે દુકાન સામાન લેવા, શાક ખાંડ મીઠું મોટું બધું. ચારે બાજુ પાણી છે, પણ ટાપુમાં રહીએ છીએ અમે. ટાપુમાં એટલે નાવડીમાં જવું પડે. નજીક એકબીજાના ઘેર જવું હોય તો નાવડીમાં જવું પડે. નાવડીમાં જવું પડે, એકબીજાના ઘેર જવું હોય તો એકબીજાના ઘેર નાવડીથી જ જવું પડે. અમારા ગામ તો આજુબાજુ પાણી વસમાં હે. તો કેવી રીતે રહે તમે? અમે તો નાવડીમાં છીએ ને નાવડીમાં આવીએ. અને બાકી છે, ઘર પલોટ નથી મળ્યો હજુ ને એ નથી મળ્યો, જમીનનો આધાર નથી મળ્યો કોઈ જાતનો. કોઈ મદદ નહી મળતી. મારા હાથે સરકાર ખાલી મતદાન લેવા આવે ખરા. ગામની તો બહુ પરિસ્થિતિ છે ને, અમારા ગામમાં તો બહુ તકલીફ છે. અહીંયા સરકાર ઘર કોનો નહીં આપતો કે કશું જાતની કઈ જ નહીં સુવિધા મળે અમારે. ચારે બાજુ કેવી સ્થિતિ? પાણી ખરી જાય ચારે બાજુ ને એકદમ નજીક ખાલી ઘર એલા રહી ને પાણી ભરાઈ જાય અંદર બધી આખો. લોકસભાની ચૂંટણી છે ત્યારે મહારાષ્ટ્રના નંદુરબારની જે લોકસભા બેઠક છે તેમાં આવે છે મણિબેલી ગામ. રાજ્યનું અહીં પ્રથમ મતદાન કેન્દ્ર બને છે, પણ આ ગામમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પણ કોઈ ખાસ નેતા આવતા નથી. નાના મોટા કાર્યકરો આવતા હોય છે, પરંતુ ગ્રામજનો મતદાન અવશ્ય કરે છે. મણિબેલી ગામ એક અલગ અને છૂટું પડેલું મહારાષ્ટ્રનું ગામ હોવાનું અનુભવે છે. ગામમાં રસ્તો નથી. મુખ્ય હાઈવે મણિબેલી ગામથી 50 કિલોમીટર દૂર હોડીમાં બેસીને કેવડિયા જવું તેમને પડે છે સસ્તું. અહીંના લોકોને સામાન જો ખરીદવો હોય તો સૌ પ્રથમ તેઓ દર રવિવારે કેવડિયા આવે છે, જે માટે તેઓ બોટમાં બેસીને મણિબેલી ગામથી નર્મદા ડેમ સુધી આવે છે અને નર્મદા ડેમથી ખાનગી વાહનમાં બેસીને કેવડિયા સુધી પહોંચે છે અને કેવડિયાના હાટ બજારમાંથી તેઓ ખરીદી કરી પરત પોતાના ગામ જાય છે. અને આ માટે તેઓને જવામાં અને આવવામાં 1.5-2 કલાક જેટલો સમય લાગી જાય છે. અમારે ચાર પાસે પાણી છે ને અમારે બજાર કરવા કેવડિયા આવવું પડે ને આ બોટ મેં બેહીન. અને કેટલી વાર લાગે બોટ નો અહીંથી આવતા? કલાક લાગે ને. અને અહીંથી પછી તમે કઈ જાઓ? કેવડિયા. અને કેવડિયા જઈને હું ખરીદ લાવું ઘરનું? બધું જ ને, ઘર સામાન બધું જ લાવવું પડે ને. કેવડિયાના હાટ બજારમાં જે મહારાષ્ટ્રની પબ્લિક છે તે દર રવિવારનો હાટ ભરાય છે, તેથી બહારના દૂર દૂરના આજુબાજુના ગામડાના અનેક વિસ્તારોના હાટ બજારમાં ભરવા માટે આવે છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ જાય છે, જેમ કે અનાજ છે, તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, કપડાં છે, હોજરી છે, મરી મસાલા છે.
કેવડિયાથી વસ્તુઓ લઈને પરત જવામાં તેમને 2-3 કલાક જેટલો સમય લાગી જાય છે. પણ કહેવાય છે ને કે મરતા ક્યાં ન કરતા. બીજો કોઈ જ રસ્તો ન હોવાથી જીવના જોખમે પણ મણીબેલી ગામના લોકોએ અહીં આવવું પડે છે અને જીવન નિર્વાહ કરવો પડે છે. મણીબેલી ગામના ઉત્તર દક્ષિણ પશ્ચિમ દિશામાં સરદાર સરોવરના પાણી ફેલાયેલા છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં જંગલ આવેલું છે. જંગલ તથા પાણી હોવાના કારણે આ વિસ્તારમાં મગર અને અન્ય જંગલી પ્રાણીઓની હાજરી છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર સૌથી વધારે બનાવો સર્પદંશના બનતા હોય છે. અત્યાર સુધીમાં 20થી વધુ લોકોને સર્પદંશથી પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે મહારાષ્ટ્રનું આ ગામ વિકાસ ઝંખે છે. મહારાષ્ટ્રનું આ ગામ સરકારની દ્રષ્ટિ તેમના પર પડે તે ઝંખે છે, અને ઝંખે છે આ સંઘર્ષ ભરી જિંદગીમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો. રહસ્યનો કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અમારો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે તેવી આશા રાખીએ છીએ. એક નવા કાર્યક્રમ સાથે, એક નવા રહસ્યમય સ્થાન સાથે ફરી મળીશું.